વોટના ટાઈમે બધા વોટ લેવા આવી જાય છે, બધું વાદા કરે છે, પ્રોમિસ કરે છે, પણ અહીંયાનું કોઈ જવાબદારી લેતું નથી. હવામાન વિભાગ દ્વારા પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગાહીના પગલે પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડી જતા પોરબંદરની વિવિધ સોસાયટીમાં ફરી એક વખત પાણીનો ભરાવો થયો છે અને લોકો નગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. હાલ આપણે પોરબંદર શહેરના રાજીવનગર વિસ્તારમાં આવ્યા છે, જ્યાં ફરી એક વખત આ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. પાણી નિકાલની જે વ્યવસ્થા છે તેની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં જયારે વરસાદ આવ્યો હતો ગત માસમાં, ત્યારે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, લોકોની ઘર વખરી અને ઇલેક્ટ્રોનિક સામાનો તેને મોટું નુકસાન પહોંચ્યું હતું. ફરી એક વખત આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ વરસાદે મહદઅંશે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ પોરબંદર સહિત જિલ્લાભરમાં સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ફરી એક વખત આ વિસ્તારમાં પાણીનો ભરાવો છે તે વધી શકે છે. લોકોને ફરી એક વખત મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આપણી સાથે આ વિસ્તારના સ્થાનિક પણ છે, તેમની સાથે સીધા વાત કરશું કે રાત્રિના સમયે આ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ હતી અને કેવી મુશ્કેલી આ વિસ્તારમાં જોવા મળી હતી. તમારું નામ શું છે, આ વિસ્તાર કયો છે અને ફરી એક વખત આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શું કહેશો નગરપાલિકાની કામગીરીને લઈને? મારું નામ ભરતભાઈ ગોરધનભાઈ સિંગાડિયા છે. રાજીવનગરમાં છેલ્લા 20 વર્ષથી રહું છું. 20 વર્ષમાં આવું પાણી ક્યારેય નથી આવ્યું. છેલ્લા 1 મહિનામાં 2-3 વખત બધાની ઘર વખરી ડૂબી ગઈ, બધું થઈ ગયું છે. નગરપાલિકા તંત્રમાં રાતના મામલતદાર કંટ્રોલ રૂમમાં પણ ફોન કરવામાં વારંવાર આવ્યા હતા, છતાં પણ વરસાદ વધુ હોવાને લીધે તંત્ર પણ આમાં બહુ જાજુકી કરી શક્યું નથી. અને પાણીનું એકદમ ભરાવો હોવાથી અત્યારે પણ બધાના ઘરમાં કદાચ 1-1.5 ફૂટ પાણી છે અને ધીમે ધીમે પાણીનો નિકાલ થાય છે. પાણી નિકાલ ન થવાનો કારણ શું મુખ્ય? ફરી વખત ભરાણું, તમે એમ કહો કે 20 વર્ષ પછી આ પરિસ્થિતિ નિર્માણ થઈ, પાણી નિકાલ ન થવાનું કારણ શું? પાણી નિકાલ ન થવાનું મુખ્ય કારણ છે, વન સેન્ટર પાસે બનેલું મોટું બિલ્ડિંગ જ્યાં પણ ગટરોને દબાવી દેવામાં આવી છે અને નિકાલ માટેના જે નાલા છે એમાં પણ પુષ્કળ પ્રમાણમાં કચરો છે. આ કચરાનો જ્યાં સુધી નિકાલ ન થાય અને પાણીનો બરોબર નિકાલ ન થાય ત્યાં સુધી પરિસ્થિતિ આવીને આવી દર વખતે રહેવાની જ છે. પરિસ્થિતિ દર વર્ષે રહેવાનું જ તેવું સ્થાનિકો કહી રહ્યા છે. મહિલાઓ પણ છે આપણી સાથે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. કારણ કે આ વિસ્તારમાં ફરી એક વખત આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, લોકો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયા છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આપણી સાથે બેન પણ છે, તેમની સાથે સીધા વાત કરશું. બેન, તમારું નામ શું છે, આ વિસ્તાર કયો છે, રાત્રિના કેવી પરિસ્થિતિ અને અત્યારે કેવી પરિસ્થિતિ છે? મારું નામ શ્વેતા સિંધવ છે, હું અહીંયાની રહેવાસી છું રાજીવનગરમાં. આપ જોઈ રહ્યા છો કે આ આખા ગલી વિસ્તારમાં કાલ સાંજના પાણી ગરી ગયા છે, કોઈ એમાં કોઈ જવાબદારી લેતું નથી. તંત્ર નામની વસ્તુ જ અહીંયા નથી કે જે જવાબદારી લેતા નથી. રાતના અમે નાના બાળકોને લઈને શિફ્ટ થઈએ, ના વાહનની વ્યવસ્થા હોય. વોટના ટાઈમે બધા વોટ લેવા આવી જાય છે, બધું વાદા કરે છે, પ્રોમિસ કરે છે, પણ અહીંયાનું કોઈ જવાબદારી લેતું નથી. આમ નામ લોકો કેટલા હેરાન થાય છે, કોઈને રાતનું જમવાનું હજી નથી મળેલું, સવારના દૂધ લેવા જવું હોય તો કોઈ નથી જઈ શકતા. તમે જોઈ શકો છો અહીંયાથી લઈને ત્યાં સુધી બહુ બધા લોકો હેરાન થાય છે ને ઘરમાં પાણી આવી જાય. આ સાહેબ, એક વખતની ઓલી નથી, આપણે શું કહેવાય કે દર વખતે આ પાણી છે ને આ જ રીતના દર વર્ષે ભરાયેલું હોય છે, અમારા ઘર સુધી પાણી હોય છે. જયારે અમારે ગેસનો બાટલો સહિત બધું અમારે ઉપર છે ને ટ્રાન્સફર કરવું પડે છે. આ રીતનું તંત્ર જે આપણા એ કામ કરે છે, કોઈ જાતનું કોઈ મેનેજમેન્ટ નહીં, કાંઈ નહીં. બસ ચૂંટણી આવે ત્યારે વોટ લેવા આવી જાય છે, બસ બાકી એનું બીજું કાંઈ કામ નથી. આ જેટલું કામ છે, પાણી નતું આવતું, પીવાનું પાણી 8 દિવસ સુધી નતું આવતું, આમ પાણીમાં ઘર ડૂબી ગયા તો શું કરવાનું? સ્થાનિકો કે જે નગરપાલિકાની કામગીરી છે તેની સામે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. નેતાઓ આવે છે ચૂંટણી સમયે ત્યારે વોટ લેવા આવે છે, પરંતુ અત્યારે જે જમીન લેવા આવે છે, પરંતુ અત્યારે જે જમીની કામગીરી જે થવી જોઈએ તે થતી નથી, તેના કારણે લોકો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયા છે. આ રાજીવનગર સોસાયટી છે, પોરબંદરની મૂંગી ગણાતી સોસાયટી, આમ છતાં આ વિસ્તારમાં ફરી એક વખત આ પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકો તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.